गुड मॉर्निंग विद्यार्थी, आज आप 9मा चेप्टर में एक अगत्यनो एवो दाखलो जोवा जई रह्या छे। जे दाखलाओ प्रिज्म नी थियरी उपर आधारित छे। स्वाध्यायनो 9.6 दाखलो प्रथम जोईए। अज्ञात वक्री भवनाट धरावता काच माथी एक प्रिज्म बनावेल छे। એટલે કે એક કાચ છે, એક કાચ દ્વારા આ પ્રિઝમ બનાવવામાં આવેલો છે। તેની એક સપાટી ઉપર પ્રકાશ સમાંતર કિરણજ્યોત આપાત કરવામાં આવે છે। લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે। હવે આ કિરણ આપાત કરવામાં આવે છે તો આપાત કોણ આવે છે, તો ત્યારે તેનું લઘુત્તમ વિચલન કોણ એટલે કે dl એ સ્થિતિમાં 40 ડિગ્રી મળે છે। પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો। પ્રિઝમનો વક્રતા કારક કોણ 60 ડિગ્રી છે, એ બરાબર 60 ડિગ્રી। चलो तो प्रिज्म नो वक्री भवनांक नु सूत्र आपने थियरी में જોયું હતું કે n2 / n1 बराबर 60 a + dm / 2 આખાના છેદમાં 60 a / 2 જ્યાં એમ્બર એટલે હવા, જેનો વક્રી ભવનાંક એક, અને એન્ટુ એટલે કે કાચ જેનો વક્રી ભવનાંક આપણે એન તરીકે ધારીએ, જે શોધવાનો છે। તો માટે એનના છેદમાં 1, તો આ સાઈન એ પ્રિઝમ કોણનું મૂલ્ય 60 ડિગ્રી વત્તા ડીએમ 40 ડિગ્રી ના છેદમાં 2 આખાના છેદમાં 60 ડિગ્રીના છેદમાં 2 થશે। તો માટે n બરાબર 60 વત્તા 40 એટલે 100 ભાગ્યા 2 એટલે કે 50 ડિગ્રી, 50 ડિગ્રી ના છેદમાં 30 ડિગ્રી, 30 ભાગ્યા 2। હવે નેચરલ સાઈનમાં જવું પડશે અને નેચરલ સાઈનમાં આ બંનેની વેલ્યુ શોધવી પડશે। તો નેચરલ સાઈનમાં 0.30 ની આપણે જાણીએ છીએ કે એની વેલ્યુ 1/2 આવે એટલે 0.5 કહેવાય છે। સાઈન 50, નેચરલ સાઈનમાં 50 ની વેલ્યુ 0.7660 છે, 0.7600 છે। તો આને આધારિત વક્રી ભવનાંક કેટલો થશે, તો એ માટે 0.7660/0.5, તો આમ વક્રી ભવનાંકનું મૂલ્ય 1.532 મળે છે। આ જે વક્રી ભવનાંક છે એ કાચનો વક્રી ભવનાંક કહેવાય, જેના દ્વારા આ કાચ દ્વારા જે આપણે પ્રિઝમ બનાવેલો છે। બીજું શું શોધવાનું છે આગળ રકમમાં વાંચીએ। જો આ પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ, ચાલો જ્યારે આ પ્રિઝમને ક્યાં મૂકવાનો, પાણીમાં, પાણીમાં મૂકવામાં આવે ત્યારે લઘુત્તમ વિચલન કોણ એટલે કે dl એ આપણે શોધવાનું છે। તો આપણી પાસે વિચલન કોણ, લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર આ છે। આ રકમમાં પાતળો લેન્સનો ઉપયોગ, પાતળો પ્રિઝમની પણ વાત નથી કરી,
सूत्र लेव पड़ से तो एन टू छेद बराबर साइन ए प्लस डीएम बाय टू न छेद साइन ए बाय टू चार हवे अगत्य नो छे अहीं माध्यम तरीके आ एक प्रिज्म एटले के कांच अने पाणी छे जेमां कोनो वक्री भवनांक वधारे जेनो वक्री भवनांक वधारे होय तेने एन टू कहेवाय ने जेनो वक्री भवनांक ओछो छे तेने एन वन कहेवाय तो पाणी नो वक्री भवनांक 1.33 छे अने प्रिज्म नो वक्री भवनांक एटले के कांच नो 1.532 छे एटले ऊपर जे आवशे ते प्रिज्म नो वक्री भवनांक आवशे 1.532 छेद मां पाणी नो वक्री भवनांक ए आपणने કૌંસમાં કીધું છે કેટલું લેવાનું એનું મૂલ્ય 1.33 લેવાનું છે ઇઝ ઇક્વલ ટુ સાઇન એ એ ની વેલ્યુ આપણે જાણીએ છીએ 60 ડિગ્રી વત્તા ડીએમ બાય ડી અને સાઇન 60 ડિગ્રી ના છેદમાં 2 તો માટે અહીંયા વેલ્યુ કેટલી થશે 1.532 डिवाइडेड बाय 1.33 तो मेरो जवाब 1.1518 जेवो आवे छे એટલે હું એને 1.152 લખી દઉં ચાલ sin 60 ડિગ્રી પ્લસ dm બાય છેદમાં સાઈન સાઈન માં ક્યાં પેલે સાઈન ત્રીસ ને સાઈન ત્રીસ ની વેલ્યુ છે બધા 1.5 તો મેં આ 0.5 આની સાથે ગુણાશે તો આ બાજુ તો સાઈન 60 ડિગ્રી પ્લસ ડીએમ બાય 2 જ રહેશે ચાલો તો 0.5 ગુણ્યા 1.152 तो कितनो जवाब था यार 0.576 चल अब यार साइन मार रहे हो थीटा मार जी डीएम छे ये सोचवा लो छे मतलब के साइन ने काढवो पड़से साइन आबा जो आवशे तो आ थी जशे साइन इनवर्स 0.576 અને આ બાજુ 60 ડિગ્રી વત્તા ડીએમ બાય 2 तो आम 60 डिग्री वत्ता डीएम बाय 2 अबे आनु नेचुरल साइन में कितना डिग्री एनी वैल्यू आवे जे आपने हमें फरिश्ती सोचनी पड़ से नेचुरल साइन में तो आपने जे ये नेचुरल साइन में तो 0.76 तो एनी वैल्यू 35 डिग्री 35.2 जेटली आवे छे 35.2 જેમાં 35.2 માં એની વેલ્યુ છે 0.5750 એપ્રોક્સી એની નજીક જ છે ચાલ તો હવે આ જે 2 છે એ આની સાથે ગુણાય તો 35.2 ગુણ્યા 2 એટલે થઈ જાય 70.4 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી પ્લસ dm તો આ લઘુત્તમ વિચલન કોણ એ કેટલું રહેશે તો 70.4 સાઈન પેલે બાજુ આવે એટલે માઇનસ સાઈન તો ફાઇનલી એનો જવાબ 10.4 ડિગ્રી બરાબર તો આ થઈ ગયો આપણો ખૂબ જ અગત્યનો એવો દાખલો જે છે સ્વાધ્યાયનો ના છઠ્ઠો દાખલો હવે વિદ્યાર્થીઓ પ્રિઝમ નો જ એક બીજો દાખલો છે જેને આપણે હવે જોઈએ છે જે છે સ્વાધ્યાયનો 22મો દાખલો એ સ્વાધ્યાયનો જે 22મો દાખલો એ કાં તો બે માર્કમાં અથવા એમસીક્યુ માં પૂછી શકાય એ પ્રકારનો છે ચાલો તો હવે આપણે સ્વાધ્યાયનો જે 22મો દાખલો છે એનું રકમ જોઈ લઈએ તો 60 ડિગ્રીનો વક્રતા કારક કોણ ધરાવતા પ્રિઝમ
એટલે કે પ્રિઝમ નો કોણ એટલે કે એ જે 60 ડિગ્રી છે. ધરાવતા પ્રિઝમની સપાટી ઉપર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત કરતા લઘુત્તમ આપાત કોણ એટલે આપાત કોણનું મૂલ્ય પૂછેલું છે કે કેટલું મિનિમમ હોય તથા કિરણની બીજી સપાટી ઉપર સહેજ એટલે કે જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક જે 1.5 to 4 છે. ચાલો આકૃતિ સમજીએ. આ પ્રિઝમ છે. પ્રિઝમ ઉપર આપાત કિરણ છે. જુદી પાડતી સપાટી ઉપર આ લંબ દોરીએ તો આ વક્રીભૂત કિરણ કહેવાય. તો અહીંયા બનશે આપાત કોણ આઈ, આ વક્રીભૂત કોણ આર. તો આપણે આ આપાત કોણને કેટલા ખૂણે આપાત કરીએ કે એનું વક્રીભૂત કિરણ એ સામેની સપાટી ઉપર થોડું પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે. તો એ સ્થિતિમાં જે બદલો ખૂણો એ આપણા જો R2 એટલે R2 એ અહીંયા ક્રાંતિ કોણ જેટલો થશે. ચાલો હવે હું એમ કહું કે આ બિંદુ આગળ બિંદુ O આગળ હું પહેલા સ્નેહનો નિયમ લખી લઉં. બિંદુ O પાસે સ્નેહનો નિયમ લખ્યો તો અહીંયા હવા છે જેનો વક્રી ભવનાંક A અને આ કાચ N2 છે જેનો વક્રી ભવનાંક 1.5 to 4 છે એટલે લખાશે કે N1 sin I બરાબર N2 sin R1. એટલે વિદ્યાર્થીઓ તમને આઈડિયા આવી ગઈ હશે કે હવે આપણે I ક્યારે શોધી શકીએ જો આપણી પાસે R1 ની વેલ્યુ હોય તો શોધાશે. ચાલો જેટલી વેલ્યુ છે તેટલી તો લખીએ. તો આ તો 1 sin I શોધવાનો છે. N2 1.5 to 4 છે અને sin R1 છે. ચાલો હવે આપણે શોધવું પડશે R1. તો એ R1 કેવી રીતના શોધાય તો આપણને ખબર છે. શું ખબર છે કે પ્રિઝમ કોણનું મૂલ્ય એ R1 વત્તા R2 જેટલું હોય. તો માટે R1 બરાબર A માઇનસ R2. એની વેલ્યુ આપણે જાણીએ છીએ પ્રિઝમ કોણ 60 ડિગ્રી નો છે. ચાલો હવે આપણી પાસે R2 ની મળે મતલબ કે સૌથી પહેલા શોધવો પડશે R2. જેમ કીધું કે R2 આગળ એ કિરણ પાછું એ જ સપાટી ઉપર સહેજ આવે છે એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે માટે એ ક્રાંતિ કોણ છે. તો આમ ક્રાંતિ કોણ નું મૂલ્ય કેવી રીતના શોધાય sin IC is equal to 1/N. તો માટે IC is equal to sin inverse 1/N. તો આ IC એ જ આપણું R2 છે. તો માટે R2 બરાબર sin inverse N. N ની વેલ્યુ કેટલી છે 1.5 to 4. તો માટે R2 બરાબર sin inverse. ચાલો 1.5 to 4 જેની વેલ્યુ થાય છે 0.6561. ચાલો તો નેચરલ સાઇનમાં જઈએ 0.6561 ની જો વેલ્યુ શોધીએ તો એની વેલ્યુ એ 41 ડિગ્રીની મળે છે. તો આમ અહીંયા મળશે 41 ડિગ્રી. તો R1 કેટલો રહેશે તો 60 ઓછા 41 એટલે કે 19 ડિગ્રી. ચાલો તો હવે આપણે એની કિંમત મૂકી દઈએ છે. તો sin R બરાબર 1.5 to 4 ઇન્ટુ sin R1 ની વેલ્યુ કેટલી લેવાની છે 19 ડિગ્રી. તો માટે sin I બરાબર 1.5 to 4. ચાલો નેચરલ સાઇનમાં જાઓ
અને 19 ડિગ્રી ની વેલ્યુ શોધો તો sin 19 ની આન્સર છે 0.3255 ઇનટુ 1.524 તો આનો ફાઇનલ આન્સર જે આવશે એ 0.4961 છે તો આ છે sin આપણે તો આપાત પણ શોધવાનો છે તો આ રાખીએ તો પહેલે બાદ જશે sin ઇન્વર્સ 0.4961 તો આ ફાઇનલી આન્સર કેટલો થાય તો sin ઇન્વર્સ 0.4961 તો એનો આન્સર આવે છે 29.70 એટલે આપાત કોણનું મૂલ્ય આશરે 30 ડિગ્રી જેટલું હોય તો આ પ્રિઝમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન સહેજ જસ્ટ થશે તો આ તો આપણો સ્વાધ્યાયનો 22મો દાખલો